કચ્છની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીની પ્રશંસનીય કામગીરી બત્રીસ ક હેઠળ કચ્છ જિલ્લાની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીની ઝડપી કામગીરીને કારણે હવે બત્રીસ ક હેઠળના માત્ર ગણ્યા ગાંઠિયા કેસ નિર્ણય માટે બાકી છે મોટાભાગના કેસોનો નિકાલ થઈ ગયો છે આ કચેરીના મૂલ્યાંકન અધિકારીએ જણાવ્યું કે દરેક દસ્તાવેજ કરનારે જો જંત્રી પ્રમાણે તે જ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કરાવે તો બત્રીસ કમા મૂલ્યાંકન માટેનું ભારણ ઘટે અને દસ્તાવેજ લખતા હોય તેઓએ પણ ખરીદનારને દસ્તાવેજ કરાવતી વખતે જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો આગ્રહ રખાવે તો તેમને દસ્તાવેજ પણ તે જ સમયે ઝડપથી મળી જાય ઓગણીસો ચોર્યાસી થી સુધી નવ હજાર છસો બત્રીસ હેઠળ હુકમ થયા છે અને છસો સત્તાણું લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીમાં ભરવા માટે હુકમ કરવામાં આવ્યા છે અને રેવન્યુ રેકોર્ડમાં આ રકમ બોજા તરીકે લખવામાં કામ ચાલુ છે તેમ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીના નાયબ કલેક્ટરે જણાવ્યું હતું આવનારી તારીખ પાંચ ના રોજ અંજાર મધ્યે મામલતદાર કચેરીમાં કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં અરજદારો હાજર રહી અને પોતાના કેસ અંગે રજૂઆત કરી શકશે તેવું જણાવવામાં આવ્યું છે મેડમ ખાસ કરીને જે દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરાયેલી હોય અને લોકોના એવા કેસ જેને બત્રીસ ક તમે કહો છો તો એની શું વિગત છે પહેલાં તમે એ લોકોને એવું માર્ગદર્શન દો તમે બત્રીસ કમાં જાઓ જ નહીં તે એના માટે લોકોને તમે શું સંદેશ આપવા માગો છો પ્રથમ તો હું લોકોને અપીલ કરીશ કે કોઈપણ પ્રકારના જે દસ્તાવેજો છે કે જેની નોંધણી ફરજિયાત છે આ દસ્તાવેજો જ્યારે સબરજિસ્ટ્રાર કચેરી મારફતે એ લોકો રજીસ્ટ્રેશન માટે ત્યાં જાય છે તો આ સબરજિસ્ટાર કચેરીઓમાં જ આ મિલકતોના લેખ ઉપર કેટલી જંત્રી રેટ લાગે છે એ જંત્રીની વિગતો ઉપલબ્ધ છે જ અને એ વિગ જંત્રી ઉપર કેટલી આપણી સ્ટેમ્પ ડ્યુટી લાગે છે એ લોકો જાણે જ છે તો પછી જો જંત્રી અવેલેબલ છે તો એ જ જંત્રી રેટ મુજબ એની બજાર કિંમત જે થાય છે એ લોકોને ખ્યાલ છે અને બજાર કિંમત ઉપર ખરેખર આપણી જંત્રીએ જે છે એના ઉપર આપણી સ્ટેમ્પ ડ્યુટી કેટલી થાય છે તો એનાથી લોકો અવગત છે તો આ માહિતી જાણતા હોવા છતાં પણ આ બાબતોમાં શા માટે પડવા માંગે છે એક મોટી બાબત છે તો લોકોને અપીલ છે કે તેઓ ખરેખર જેટલી સ્ટેમ્પ ડ્યુટી લગાડવા પાત્ર થાય છે એટલી જ સ્ટેમ્પ ડ્યુટીનો સ્ટેમ્પ છે એ જે તે મિલકત ઉપર લગાવે અને જેથી કરીને એમના દસ્તાવેજો છે એની નોંધણી છે સેમ ડે થઈ જાય એને મળી પણ જાય અને કચેરીમાં અહીંયા સુધી એમને ધક્કો ના ખાવો પડે અને આપણી જે આખી ઓફિસ પ્રોસેસ છે એ પણ થોડી ઓછી થઈ જાય અને લોકોને ચોવીસ કલાકમાં એનું રિઝલ્ટ મળે એના દસ્તાવેજની નોંધણી થઈ જાય અને દસ્તાવેજ પરત પણ મળી જાય છે જ્યારે બત્રીસ ક અંતર્ગત દસ્તાવેજો અમારી પાસે આવે છે તો એ થોડું ડીલે થાય છે અને એને નોટિસ પણ આપવી પડે છે અને વ્યક્તિને એમાં જો કંઈ ઇશ્યુ હોય તો એને અમે સાંભળીએ પણ છીએ પરંતુ એ થોડી ખબર જ છે કે આપણે આટલી ડ્યુટી ભરવાની છે તો પછી લોકો જો ભરી આપે તો એવી વિનંતી છે કે એ લોકો ભરે અને જેથી કરીને આ જે ખોટી એક પ્રક્રિયા દોરાય છે એ ના ઉભી થાય કારણ કે કચેરી મારફતે પણ જે જંત્રી રેટ છે એના ઉપર નિયમો મુજબની જે સ્ટેમ્પ ડ્યુટી થાય છે એ જ વસૂલ કરવામાં આવે છે એટલે એમાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી માટે લોકો છે આ બાબતથી થોડા અવગત રહે અને એમને જેટલા દિવસ વધારે અહીંયા દસ્તાવેજ રહેશે એનું વ્યાજ પણ ભરવું પડશે તો એ બાબતમાંથી એને મુક્તિ મળશે જો પહેલેથી જ એ પૂરતી ડ્યુટી વાપરી દેશે તો તો આ એક કરવું જોઈએ આપણે કેટલા કેસ અત્યારે સુનાવણી ઉપર છે અને આપણે આપણે વાત કરીએ તો કેટલાના હુકમ થઈ ગયા છે અત્યારે મારી પાસે જે કેસો છે ડે ટુ ડે કેસો આવે છે એ જ છે એટલે એક માસ ઉપરના જે કેસો છે અને વધીને બે માસથી ત્રણ માસની અંદરના કેસો છે ને આવા પાંત્રીસ કેસો છે આપણી પાસે છે જેની સુનવણી ચાલુમાં છે અને લગભગ આવતા માસ સુધીમાં એને આપણે નિકાલ પણ કરી શકીશું આ ઉપરાંત લગભગ ચોર્યાસીથી લઈ અને અત્યાર સુધીના નવ હજાર છસો જેવા કેસો છે જેના અમે નિકાલ કરી નાખ્યા છે હુકમો થઈ ગયા છે અને એનું સરકારી લેણું છે એ બી ખાસું એવું છે લોકો પાસેથી આપણે વસૂલ કરવાનું છે લગભગ છસ્સો ને સત્તાણું લાખ રૂપિયા જેવું છે એટલે સાત કરોડ એવરેજ આપણે ગણી શકીએ અને એના બોજા નાખવાની પણ આપણે અત્યારે પ્રોસેસ ચાલુ છે એટલે મિલકતો ઉપર આપણે બોજા પણ નાખીએ છીએ અને સાથે સાથે અમારી પાસે વસુલાત અધિકારીની જગ્યા ખાલી છે એનો ચાર્જ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અમારા મહેશ્વરીભાઈ છે એમની પાસે છે અને એમના મારફતે પણ અમે મહિનામાં બે વસુલાત માટેના કેમ્પોનું અત્યારે આયોજન છે ને એ મુજબ આગળ વધીએ છીએ એટલે વસુલાત કેમ્પો મારફતે પણ વધુને વધુ વસુલાત અમારે થાય એવા પ્રયત્નો છે એટલે લોકોને અપીલ છે કે તમારી મિલકતો માટે અહીંથી જો કોઈ નોટિસ આવે સ્ટેમ્પ ડ્યુટી વસૂલી માટેની તો તમે લોકો છે એ કચેરીનો સંપર્ક કરો અથવા તો અમે જ્યારે પણ ત્યાં એમાં બતાવેલા સ્થળ ઉપર કેમ્પ કરીએ છીએ ત્યારે પણ આવી અને આપ વસુલાત ભરો જેથી કરીને કચેરી પ્રક્રિયામાં અમને ઓફિસ પ્રોસેસમાં સરળતા રહે અને આ વસુલાત છે એ સારી રીતે કરી શકે અને ભવિષ્યમાં આપને પણ કોઈ તકલીફ ના દસ્તાવેજ લખનારને પણ એક સંદેશ આપવો જોઈએ કારણ કે દસ્તાવેજ લખનારા જે ભાઈઓ છે એમને પણ અમારી વિનંતી છે કે તમે પણ તમે આ વસ્તુ સાથે ઘણા લાંબા સમયથી સંકળાયેલા છો કદાચ પબ્લિક આનાથી અવગત ના હોય તો તમે એમને અવગત કરો અને વધારે ને વધારે નિયમો મુજબની આપણી જે સ્ટેમ્પ ડ્યુટી થાય છે એ ત્યાં ત્યાં સબરજિસ્ટ્રાર કચેરીમાં જ વસૂલ થઈ જાય અને લોકોને અહીંયા સુધી ધક્કા ના ખાવા પડે એમના દસ્તાવેજ માટે એથી એમને માહિતગાર કરે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે નવીન મહેતા સાથે ધર્મેશ જોગી ભુજ